वैराग्य आदि साधन संपन्न भाई कृष्णदास श्री खंभात शुद्ध चित्त थी विदित करेली तमारी विज्ञप्ति पहुंचेल छे। सर्व परमार्थना साधन में परम साधन ते सत्संग छे। सत्पुरुषना चरण समीपनो निवास छे। बधा काल में तेनु दुर्लभपणु छे अने आवा विषम काल में तेनु अत्यंत दुर्लभपणु ज्ञानी पुरुषोए जाण्यु छे। आपणे आटलू यथाशक्ति विचारीए। श्री स्तंभन पार्श्वनाथ ज्यां विराजमान छे ते स्तंभन तीर्थ एटले के खंभात अने खंभात बंदर अने खंभात तीर्थ त्यां कृष्णदास भाई नामना मुमुक्षु वसे छे अने तेमने वैराग्य वगैरे साधन चतुष्टयमांथी घणुं बधुं संप्राप्त छे। आत्मज्ञान अने आत्मकल्याणनी जिज्ञासावाळा छे। संसार प्रत्ये वैराग्य छे अने परम कृपाळुदेवनो योग थयो छे। कृपाळुदेवे कृपा करीने आ भव्य ત્રણ પત્રો લખેલા છે અને આ પત્રમાં પણ લખે છે કે શુદ્ધ ચિત્તથી વિદિત કરેલી તમારી વિજ્ઞપ્તિ પહોંચેલ છે। તમે જે કંઈ વિજ્ઞપ્તિ એટલે કે વિનંતી કરી છે, નિવેદન કર્યું છે, આત્મનિવેદન ભક્તિ છે અને તમે જે કર્યું છે તે શુદ્ધ ચિત્તથી કર્યું છે। આ તો પરમ કૃપાળુદેવનું સર્ટિફિકેટ છે કે તમે જે કંઈ કર્યું છે તે ચોખ્ખા મનથી કર્યું છે, સાફ દિલથી કર્યું છે અને અમને પહોંચી ગઈ છે। હવે એનો જવાબ આપે છે કે સર્વ પરમાર્થના સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે। આમ તો ઘણા બધા સાધન છે અને સાધન કંઈક કંઈક કરી થાક્યો તો એ ભવનો નહીં અંત લયો। તત્વજ્ઞાની ગુરુ જેને મળ્યા ભવબંધનથી મુક્ત થયો। જેને કૃપાદેવ જેવા તત્વજ્ઞાની આત્મજ્ઞાની આત્મજ્ઞ સમયજ્ઞ પરમાત્મા જ કયો એવા કોઈ પુરુષ મળે છે તો એનું કલ્યાણ થઈ જાય છે। તો સર્વ પરમાર્થના સાધનમાં બીજા તો ઘણા સાધન છે પણ સત્સંગ જેવું કોઈ મહત્વનું કે બળ્યું કે બળવાન સાધન કોઈએ જોયું નથી। એ સિવાય બીજા બધા સાધન ઓછા પડે છે, પાછા પડે છે। તો પરમ સાધન કહી દીધું છે, ઉત્કૃષ્ટ સાધન પહેલામાં પહેલું, છેલ્લામાં છેલ્લું, સરળમાં સરળ, સહેલામાં સહેલું, વહેલામાં વહેલું એમ જે કહેવ તે પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પણ આ બધા શબ્દો યોજ્યા છે। અને પરમ સાધન જો કોઈ હોય તો સત્સંગ છે। પછી અલ્પવિરામ કરીને લખે છે કે સત્પુરુષના ચરણ સમીપનો નિવાસ છે। સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થને નિજપદનો લે લક્ષ્ય। જો સદગુરુના ચરણ સમીપે રહીને સત્પુરુષની આજ્ઞામાં રહીને થતું હોય, એમની નજીક રહીને થતું હોય, એમની સન્નિધિ સાનિધ્યમાં થતું હોય તો બેડો પાર જ છે। પરમાર્થે સમકી એને સદગુરુનો લક્ષ થઈ જાય, એના ચરણ સમીપે આજ્ઞામાં રહેવાનું થઈ જાય, પછી પામે તે પરમાર્થને એ તો મોક્ષ લઈને જ રહીએ, મોક્ષે જવાનું એને સુગમ થઈ જાય છે। કેમ કે સુગમમાં સુગમ ઉપાય એક સત્સંગ અને બીજું પરમ પુરુષની આજ્ઞા ઉઠાવી, પરમ સ્નેહથી આજ્ઞા ઉઠાવી આજ્ઞામાં રહેવું।
બધા કાળમાં તેનું દુર્લભપણું છે. તો ચોથારામાં સત્સંગ દુર્લભ હતો તો એમ જ હતું. મુનિઓ તો ઘણા હતા, બધા જીવો સરળ અને ભદ્ર પરિણામી હતા અને વૈરાગ્ય આવી જતા આત્મકલ્યાણ માટે નીકળી પડતા, સર્વસંગ પરિત્યાગ કરી દેતા હતા. તેમ છતાં તે મુનિઓ વિચરતા હોવા છતાં પણ તેનું દુર્લભપણું હતું કે જીવોને તેનો યોગ એટલો થતો નહીં કે બાજતો નહીં. કેમ? તો કે મુનિઓ વનવાસમાં અગર તો જંગલમાં એવી રીતે એકાકી પણ વિચરતા હોય અથવા તો એમ જ વસ્તીથી દૂર વિચરતા હોય, કેવલ જ્ઞાન પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરતા હોય, મૌનની અંતરંગ સાધનામાં હોય, તો એ વખતે જીવોને એટલો જોગ બાજે નહીં. અને બધા જ્ઞાની બધું જ કહેવા બેસે એવી રીતે દેશના આપે, ઉપદેશ આપે એવું પણ હોતું નથી. કેટલાક ખૂબ કેવલ જ્ઞાની પણ હોય છે, આપણે જાણીએ છીએ. એટલે આવી રીતે જોગ બાજવો, પાટો બાજવો મુશ્કેલ છે. એક જ ગામમાં હોય, એક જ ઘરમાં હોય, એક જ બિલકુલ નગો લગ હોય તો પણ સત્સંગ ગમવો, રૂચવો અને સત્પુરુષ પાસેનો યોગ હોવો એ બંને દુર્લભ આજે પણ લાગે છે, તો ત્યારે હતું એમાં નવાઈ નથી. અને વળી એ કાળમાં આપણે પણ જન્મ્યા જ હોઈએ ને, ક્યાંક ને ક્યાંક તો હોઈએ જ ને, છતાં પણ કંઈક કરવાનું બાકી રહી જાય છે, હકીકત છે. એટલે કે સત્સંગનો તો અત્યંત દુર્લભપણું નાની પુરુષોએ પણ જાણ્યું છે. 528માં પત્રમાં કૃપાળુદેવે આ જ વાત જુદી રીતે કહી છે કે આત્મહિત માટે સત્સંગ જેવું બળવાન બીજું કોઈ નિમિત્ત કારણ નથી. ઉપાદાન ગમે તેટલું બળવાન હોય પણ નિમિત્ત કારણ જોઈએ તો નિમિત્ત કારણમાં સત્સંગ કે સદગુરુ કે સત્પુરુષ અને એના જેવું કોઈ બળવાન બીજું કારણ નથી, એ હકીકત છે. આગળ જઈએ. નાની પુરુષોની પ્રવૃત્તિ જેવી હોતી નથી. ઉના પાણીને વિશે જેમ અગ્નિપણાનો મુખ્ય ગુણ કહી શકાતો નથી, તેમ જ્ઞાનીને પ્રવૃત્તિ છે. તથાપિ જ્ઞાની પુરુષ પણ નિવૃત્તિને કોઈ પ્રકારે પણ ઈચ્છે છે. પૂર્વે આરાધન કરેલા એવા નિવૃત્તિના ક્ષેત્રો વન, ઉપવન, જોગ, સમાધિ અને સત્સંગ આદિ જ્ઞાની પુરુષને પ્રવૃત્તિમાં બેઠા વારંવાર સાંભળી આવે છે. તથાપિ ઉદય પ્રાપ્ત પ્રારબ્ધને જ્ઞાની અનુસરે છે, સત્સંગની રુચિ રહે છે, તેનો લક્ષ્ય રહે છે, પણ તે વખત અત્ર વખત નિયમિત નથી. નાની પુરુષને પ્રવૃત્તિ નથી હોતી. જ્ઞાન થઈ જાય, સમ્યક દર્શન થઈ જાય, આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય પછી શું પ્રવૃત્તિ ન હોય? સંસાર, વ્યવસાય, પરિવાર ન હોઈ શકે? તો કૃપાળુદેવ લખે છે કે એની પ્રવૃત્તિ પ્રવૃત્તિ છે, દેખીતી રીતે પ્રવૃત્તિ ઉપાધિ છે, પણ એમને ખરેખર તો નિવૃત્તિને સમાધિ છે. શું કામ? તો કે ઉના પાણીને વિશે, સૌરાષ્ટ્રની ભાષા આવી ગઈ, ગરમ લખવાના બદલે ઊનું પાણી, એટલે કે ગરમ પાણીને વિશે જેમ અગ્નિપણાનો મુખ્ય ગુણ કહી શકાતો નથી. પાણીને ગમે તેટલી વાર ગમે તેટલા ઊંચા ઉષ્ણતામાંને ગરમ કરવામાં આવે તો પણ, ગરમમાં ગરમ પાણી હોય તો પણ, જો આગ લાગી હોય તો એને ઓલવી નાખવા, બુજવી નાખવા તત્પર છે. એ ગરમ પાણીથી પણ આગ તો બુજાય જ જાય, એટલે કે ગરમ પાણીનો સ્વભાવ જુદો છે. પાણીનો સ્વભાવ શીતળ જ છે, ઠંડુ પડી જવાનો છે, ઠંડાનો ગુણ છે, અને અગ્નિનો સ્વભાવ ઉષ્ણપણાનો છે, ગરમનો છે, એટલે કે બંને વિરોધાભાસી છે. તો અહીંયા પણ કૃપાળુદેવ કહે છે કે આગને, પ્રચંડ આગને પણ જો ગરમા ગરમ પાણી પણ ઓલવી શકે કે ગરમ પાણી પણ બુજવી શકે છે, તેવી રીતે જ્ઞાની પુરુષને પ્રવૃત્તિ હોવા છતાં, ઉપાધિનો યોગ હોવા છતાં, એને પોતાની શીતળતા જે છે, સમ્યક દર્શન છે, આત્મજ્ઞાન છે, એટલે અંતરંગમાં જે ઠંડકનો ગુણ છે, શીતળતાનો ગુણ છે, એટલે એ પ્રવૃત્તિને પણ એ નિવૃત્તિ માનીને એમાં રહી શકે છે, પોતાનો ઉપયોગ જાળવી શકે છે, એટલે કે શુદ્ધ રાખી શકે છે. તથાપિ જ્ઞાની પુરુષ પણ નિવૃત્તિને તો ઈચ્છે છે, એટલે કે જે બંને ગુણ નથી, એનો સ્વભાવ નથી, એ થોડોક વખત પ્રવૃત્તિમાં રહેવું પડે છે, પણ પછી આત્મા પોતાના ભાવમાં, સ્વભાવમાં રહી શકે છે, પોતાના ઉપયોગમાં રહી શકે છે. એવી જ રીતે કહે છે કે અમે પ્રવૃત્તિમાં હોવા છતાં પણ રહી શકીએ છીએ, સારી રીતે રહી શકીએ છીએ, સ્વસ્થતાપૂર્વક રહી શકીએ છીએ, તો પણ અમે નિવૃત્તિને તો ઈચ્છીએ છીએ. કેમ? તો કે અનાદિકાળનો જે અભ્યાસ છે એમાં અમે અનંતકાળના પરિભ્રમણમાં પૂર્વે તીર્થંકર દેવ સાથે, જ્ઞાની ભગવાન સાથે, કેવલી ભગવાન સાથે, આચાર્ય ભગવાન સાથે જે વિચર્યા છીએ, જે સત્સંગ કર્યો છે, જે વન ઉપવન વગેરેમાં જે કંઈ વિચાર વિહરણ કર્યો છે, વિહાર કરેલો છે, તે બધો જ જોગ સંજોગ સાંભળી આવે છે, યાદ આવે છે. અને અમને ત્યારે પણ સમાધિ વગેરે થતું હતું અને સત્સંગ વગેરે જે થતું હતું તે જ્ઞાની પુરુષ વગેરે વારંવાર સાંભળી આવે છે, યાદ આવ્યા કરે છે, અને તો પણ ઉદય પ્રાપ્ત પ્રારબ્ધને જ્ઞાની અનુસરે છે.
છતાં પણ જે મને ઉદયમાં આવ્યું છે એ પ્રારબ્ધને હું અનુસરું છું અને કોઈ પણ જ્ઞાની અનુસરે છે, કેમ કે પ્રારબ્ધ વેદ્યા સિવાય અને સંપૂર્ણતીય વેદ્યા સિવાય છૂટકો નથી. સત્સંગની રુચિ તો હજુ પણ રહે છે, આટલું હોવા છતાં સત્સંગની રુચિ કૃપાળુદેવને વિશે છે, તેનો લક્ષ્ય રહે છે. લક્ષ્ય શું છે? તો કે લક્ષ્યની વ્યાખ્યા આપણે આવી ગઈ 432માં પત્રમાં, પૂજ્ય શ્રી અંબાલાલભાઈ પરનો પત્ર હતો, કે આત્મા આત્માપણે વર્તે તે શાસ્ત્રના લક્ષ્યરૂપ છે, પરમાર્થરૂપ છે, શાસ્ત્રના પરમાર્થરૂપ છે. એટલે કે આત્માએ આત્માપણે વર્તવા માટે, રહેવા માટે જે ચિંતવન કરે છે તે શાસ્ત્રનો પરમાર્થ છે અને લક્ષ્યરૂપ છે. સર્વે શાસ્ત્રોનો સાર તો એ જ છે, નિશ્ચય તો એ જ છે, કન્ક્લુઝન તો એ જ છે કે આત્મા આત્માપણે વર્તે એટલે આત્મા આત્મા થઈને રહીએ. તો આત્મા આત્માપણે રહીએ અથવા તો એ રહેવા માટે, રાખવા માટે શું કરવું, એવી જે ચિંતવના કે ચર્ચા વિચારણા કરવી, અહીંયા તો ચિંતવન જ શબ્દ છે, એવો લક્ષ કૃપાળુદેવ જેવા પણ લખે છે કે અમને તો રહે છે, પણ તે વખત અત્ર વખત નિયમિત નથી. જુઓ વાક્યરચના કેવી સુંદર છે, સમજવી પડે. પણ તે પૂર્વાચાર્ય સાથેનો જ્ઞાની પુરુષ વખતનો જે કંઈ અમારો સમય વખત કહેતા, અત્ર વખત નિયમિત નથી, એ અત્યારે અમે આત્માપણે રહીએ તેટલું નિયમિત નથી. એટલે કે નિયમ શું? તો કે જે રત્નત્રય છે તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એના પરથી નિયમિત શબ્દ આવ્યો છે. તો કે એ મોક્ષ માર્ગ છે, એ જે નિયમ છે, એ જે સ્વભાવ છે, આત્મ સ્વભાવની પ્રાપ્તિ છે, એમાં જ અમે નિયમિત રીતે રહી શકતા નથી, હંમેશ રહી શકતા નથી. તે સમય જુદો, આ સમય જુદો, તે જમાનો જુદો, આ જમાનો જુદો, આત્મા તેનો તે જ છે, પણ પોતે એમ કહે છે કે તે સમય કોઈ ઓર હતો અને અત્યારે તેટલો અવકાશ નથી, તેટલું નિયમિતપણે, એટલે કે સમય સમયે એમાં ને એમાં વર્તીએ રહીએ તેવું થઈ શકતું નથી. અત્યારે પ્રવૃત્તિ જોગ છે, ઉપાધિ જોગ છે, તો જોઈએ તેવું નિયમિત રીતે આપણે જે કહીએ છીએ તે નિયમપૂર્વક પાલન થઈ શકતું નથી, અથવા તો એટલું નિયમિત નથી. આપણી ભાષામાં થોડોક સમય તો વ્યવસાયમાં બેસવું પડે છે, રહેવું પડે છે, એટલે ઉપયોગ એમાં દેવો પડે છે, તે વાત મુખ્ય છે. કલ્યાણને વિશે પ્રતિબંધરૂપ જે જે કારણો છે તે જીવે વારંવાર વિચારવા ઘટે છે, તે તે કારણોને વારંવાર વિચારી મટાડવા ઘટે છે, અને એ માર્ગને અનુસર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી. હવે આત્મકલ્યાણ કરવું છે તે જ વાત છે. એકલું કલ્યાણ એટલે એકલું ગુરુ એટલે સદગુરુ જ, એકલું કલ્યાણ એટલે મોક્ષ અને આત્મકલ્યાણ જ. એમાં પ્રતિબંધરૂપ જે જે કારણો છે, એટલે કે જે બંધનરૂપ છે, આડા આવીને ઉભા રહે છે, વિઘ્ન સમાન નીવડે છે, જે અંતરાય આવે છે, જે મુશ્કેલી આવે છે, તે જીવે વારંવાર વિચારવા ઘટે છે, એટલે કે વિચારવા જોઈએ, તે તે કારણોને વારંવાર વિચારી મટાડવા માટે છે. એટલે કે પહેલાં વિચારવાની વાત કહી અને વિચારીને એને ઘટાડવા છે, અહીં તો કે મટાડવા છે, ઓછા કરવા છે એમ નહીં, બિલકુલ ક્ષય કરી નાખવા છે. એટલે કયા કારણો છે? અને એ માર્ગને અનુસર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી, એટલે કે એ જો નહીં કરીએ તો પછી આપણને કલ્યાણનો માર્ગ મળવાનો નથી. એટલે કે કલ્યાણનો માર્ગ છે, રોડ છે, એ રોડ ઉપર ચાલવું હોય તો આગળ જે કોઈ ગયા છે અને જે દોષ ગયા છે એ બધા ફોલો કરવાના છે, એટલે કે ગુણને ફોલો કરવાના છે અને દોષને ક્ષય કરવાના છે. તો કયા દોષ છે? કૃપાદેવ કહે છે, મળ, વિક્ષેપ અને અજ્ઞાન, એ અનાદિના જીવના ત્રણ દોષ છે. જ્ઞાની પુરુષના વચનની પ્રાપ્તિ થાય તેનો યથાયોગ્ય વિચાર થવાથી અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. તે અજ્ઞાનની સંતતિ બળવાન હોવાથી તેનો રોધ થવાને અર્થે અને જ્ઞાની પુરુષના વચનોનો યથાયોગ્ય વિચાર થવાને અર્થે મળ અને વિક્ષેપ મટાડવા ઘટે છે. હવે મળ, વિક્ષેપ અને આવરણ, અથવા તો મળ, વિક્ષેપ અને અજ્ઞાન, એ ત્રણ દોષ આપણે યથાશક્તિ વિચારીએ, આપણા જ દોષની આપણે ચર્ચા વિચારણા કરવાની છે. તો અનાદિથી ચાલી આવતા જીવના દોષ છે. તીર્થંકર દેવ કે કૃપાળુ દેવ કે ભગવાન થાય તેને પણ જ્યાં સુધી એ દશા પ્રાપ્ત થતી નથી, એટલે કે શરૂઆતમાં આ બધા દોષ તો હોય છે. તો મળ, વિક્ષેપ અને અજ્ઞાન શું કહેવાય એ વિચારીએ. આ ભાષા વેદાંતની છે, કેમ કે કૃષ્ણદાસજીને પત્ર લખ્યો છે, તેમને વેદાંતનો ઘણો જ અભ્યાસ હતો, એટલે તેમને તે પરિભાષાથી અત્યારે લખ્યું હોય તેમ જણાય છે, અથવા તેમના પત્રમાં એમણે કંઈક એવું પૂછાવ્યું છે કે જેના જવાબમાં આ જ શોભે આ જ શૈલીથી લખ્યું છે. અને ત્રીજું કે જે સત્સંગ કરતા હતા એમાં વિચારસાગર વગેરે કેટલાક ગ્રંથ અવલોકવાની આજ્ઞા કૃપાળદેવે કરેલી, અથવા તો એવો વાંચી રહ્યા હતા,
તો તેમાંથી કોઈ ઉઠતું હોય અથવા તો તે કેવી રીતે મટે? શાસ્ત્ર શાસ્ત્ર છે, પુસ્તક પુસ્તક છે, એમાં માર્ગ કયો છે, પણ મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે, એમના હૃદયમાં રહ્યો છે. એટલે એ શું કહે છે, કેવી રીતે તે જીવને કઈ દવા લાગવું પડે, કેટલી માત્રા પ્રમાણમાં લેવી વગેરે અત્યારે મૂક્યું છે. તો પહેલો દોષ છે તે મળ. આ કોના દોષ છે? જીવના. ક્યાં લાગે છે? તો કે અંતઃકરણમાં. દેખીતી રીતે ચામડી ઉપર ક્યાંય દેખાતા નથી, શરીર પર દેખાતા નથી. અંતઃકરણ, બાહ્યકરણ એટલે કાયા, જીભ, નાક, આંખ, કાન, પાંચ ઇન્દ્રિય. અંતઃકરણ એટલે મન. અને અહીંયા મનના ત્રણ દોષ કહી દીધા. અંતઃકરણ શબ્દ જ રાખીએ છીએ આપણે, પણ સમજવા માટે મન કહ્યું છે. તો મળ વિક્ષેપને અજ્ઞાન. તો મળ પહેલો દોષ છે. મળ એટલે આપણે જે મળમૂત્ર વગેરે શબ્દ કહીએ છીએ તે જ મળની વાત છે, તે જ મલની વાત છે. તે શું વાત છે? તો કે તે જેમ ગંધાઈ ઉઠે છે અથવા તેની વાસ ખરાબ હોય છે, તેવી રીતે જીવની પ્રકૃતિના ત્રણ ગુણ, એમાં સત્વગુણ, રજોગુણ, તમોગુણ, એમાં રજોગુણથી થયેલી જે કોઈ મલિનતા છે તે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ ષડ રિપુ કહીએ છીએ, અંતરંગ શત્રુ કહીએ છીએ, એની વાસ, એના પરથી શબ્દ આવ્યો વાસના, એની વાસનાઓના હેતુરૂપ જે કોઈ પાપ પ્રવૃત્તિ થાય છે તે મળ છે. રાગ અને દ્વેષ છે એ ભાવ મળ જ છે, એ વિસ્તા જ છે. એ મળની જેમ અશુભ વાસનાઓ ગંધાઈ ઉઠે છે, અસ્વચ્છ છે, અપવિત્ર છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ, પવિત્ર સ્વરૂપનો સ્પર્શ થવા દેતો નથી, એનું સુખ લેવા દેતો નથી. આપણા આત્માનું, આપણા આત્માને સુખ લેવા ન દે. શું કામ? તો કે રાગ દ્વેષ, વિષય કષાય વગેરે રહેલા છે. એટલે ટૂંકમાં મળ એટલે સાદી ભાષામાં વિષય કષાય. અને આમ જોવા જાવ તો આ જે કોઈ બધા ષડ રિપુ કીધા છે, વેદાંતની શૈલીમાં ષડ રિપુ એટલે કે છ દુશ્મન આવે. આપણે મોટે ભાગે જીનાગમથી ક્રોધમાન માયાલોક એમ ચાર કષાય કહી દઈએ છીએ. એટલે આ એક મળ છે. પછી બીજો વિક્ષેપ નામનો દોષ છે. એ વિક્ષેપ નામનો દોષ, વિક્ષેપ શું થાય? તો કે ક્ષીપ એટલે મૂકવું, ફેંકવું, અને વિક્ષેપ એટલે વધારે મૂકવું, વધારે ફેંકવું. હવે પ્રક્ષેપને વિક્ષેપની વ્યાખ્યા કરીએ છીએ તેમ જ છે. સાદી રીતે સમજવાની વાત આવે તો જે કંઈ ખલેલ છે, ડિસ્ટર્બન્સ થાય છે, આપણને ચંચળતા આવી જાય છે, અથવા તો જીવને ચંચળતા આવી જાય છે અને બીજાને પણ ચંચળ કરી મૂકે છે, અથવા તો જે કંઈ ચપળતા આવી જાય છે, શુદ્ધ ઉપયોગ રહેવા દેતા નથી, અશુદ્ધ કરી નાખીએ છીએ, તે બધો વિક્ષેપ છે. આપણી ભાષામાં સમજવું હોય તો ઘણી વખત કોઈ કંઈ કહે ત્યારે સદગુરુ માનો કે શિષ્યને કહેતા હોય તો એમ જવાબ મળે, અથવા આપણે એવો જવાબ આપીએ કે હમણાં અમારે આ કામ છે, પછી આવું છું, કાલે વાત પછી કરીશું, અથવા હમણાં તો મારા હાથમાં આ કામ છે કે મારા મનમાં આ કામ છે. તો એમ કામ, કામને કામ એટલે કાર્ય વ્યાસંગ શબ્દ શાસ્ત્રોમાં મૂક્યો છે. એટલે કે બહુ હું બિઝી છું કે કામ છે કે પ્રવૃત્તિ છે એનું બહારનું કાઢીને જે વાત થતી હોય કે જે કામ સોંપાતું હોય એને ઉડાડી દેવું, તેનું નામ પણ વિક્ષેપ છે. અને આ લગભગ રોજબરોજના વ્યવહારમાં બધા જ જીવો કરતા હોય છે. બીજું તો કે જે કંઈ પાંચ ઇન્દ્રિયના વિષય છે એનું ફરી ફરી અનુસંધાન કરે છે, તે પણ વિક્ષેપ છે. ભાંડ સ્વસ્થ થવા જાય છે, માળા કરવા બેસે છે, કાળસર કરે છે, ભક્તિ કરે છે, શાસ્ત્ર વાંચન કરે છે, તો તે વખતે બધેથી પરવારીને જ્યાં સ્થાન લે છે ત્યાં જ કોઈ ને કોઈ રીતે બીજા બીજા વિષયો હેરાન કરી જાય છે. કાં તો સ્પર્શનો, ખરબચવું છે, લીસું છે, ખાવે છે, નથી ફાવતું, રફ છે, સોફ્ટ છે, વગેરે વગેરે. કાં તો કંઈક જમવાની વાત યાદ આવી જાય છે, સ્વાદ યાદ આવી જાય છે, કાં તો સુગંધ દુર્ગંધમાં ઉપયોગ જાય છે, કાં તો આંખને કંઈક લાલ પીળું બધું જુદું જુદું દેખાય છે એમાં ઉપયોગ જાય છે, અથવા કંઈક સંગીત સંભળાઈ જાય છે તો એમાં પણ જીવ જતો રહે છે, કોઈ અવાજ આવે છે તો એમાં વૃત્તિ જતી રહે છે. તો વિષયનું ફરી ફરી અનુસંધાન થઈ જાય છે, તે પણ વિક્ષેપ છે, ડિસ્ટર્બન્સ છે, ખલેલ પહોંચાડી જાય છે. અને છેલ્લું છે કે અખંડ વસ્તુનું આલંબન પ્રાપ્ત ન થવાથી ચિત્તની વૃત્તિ અન્ય પદાર્થનું આલંબન કરે છે તે, એટલે કે મનની ચંચળતા. આત્મામાં સ્થિરતા લીનતા થઈ નથી, ઉપયોગ એક વખત પણ સ્થિર થયો નથી, ઉપયોગ એક વખત પણ સમ્યક થયો નથી, એટલે આ બધી ભાંજગઢ છે કે કડાકૂટ છે કે માથાકૂટ છે. એક વખત જો આત્માનો ઉપયોગ શુદ્ધ થઈ જાય, સમ્યક થઈ જાય, સ્થિર થઈ જાય તો અખંડ દ્રવ્ય, અખંડ એવી આત્મવસ્તુ, એનું આલંબન પોતાને પોતાનું જ આલંબન પ્રાપ્ત થાય, પોતાની જ લાગણી, પોતાનું જ બળ, પોતાનો જ ટેકો પોતાની પાસે જ રહેલું છે. અને એટલે ચિત્ત બીજે ન જતા આત્મામાં જ રહે છે, ઉપયોગ બીજે ન જતા, વૃત્તિ બીજે ન જતા આત્મામાં રહે છે.
એટલે કે આ વિક્ષેપ શું કામ થાય છે? તો કે બીજી બીજી પદાર્થમાં, બીજી બીજી વસ્તુમાં, બીજી બીજી વાતમાં તરત જ ચિત્ત જતું રહે છે. ભગવાનને કહેવાનું મન થઈ જાય આપણે કે મન જતું રહે છે એમ નહીં, મન એમાં જ રોકાયેલું હોય છે, એમાંથી અમારી પાસે આવતું નથી, કે જાણે કે લગામ નથી. જ્ઞાનની લગામ પોતાના હાથમાં છે, આત્મા એ ભૂલવા જેવું નથી. તો ત્રીજો દોષ છે એ અજ્ઞાન છે, કે વસ્તુનું ભાન ન થવારૂપ જે કંઈ જ્ઞાન છે, અજ્ઞાન છે તે. એટલે કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, મારું સ્વરૂપ શું કહેવાય, આત્માનું સ્વરૂપ શું કહેવાય, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી સ્વરૂપ શું, હું સ્વરૂપ સમજ્યો જ નથી, પોતાની જ વાત માનતો નથી, જાણતો નથી, આત્માની શંકા કરે, આત્મા પોતે આપ, એમ જે કંઈ વસ્તુનું ભાન નથી થવા દેતો, એવું અજ્ઞાનને આવરણ રહ્યું છે. અને તે દોષ કયો છે? અજ્ઞાન કીધો છે. કેટલીક શાસ્ત્રોમાં કેટલીક વખત આવરણ કહેવામાં આવે છે, એટલે કે કેટલીક જગ્યાએ આવરણ બોલાય છે, કેટલીક જગ્યાએ અજ્ઞાન છે, એટલે કે આડું આવી જાય છે. તે આત્માને આત્માનું જ જ્ઞાન નથી, એ આવરણ છે, એ અજ્ઞાન છે. અને સાદી ભાષામાં સમજવું હોય, આપણી રીતે કહેવું હોય તો મોહ છે, મોહરૂપી આવરણ છે, મોહરૂપી અંધારું છે, અને મોહથી જ આ બધું થયું છે. એટલા માટે આ ત્રણ દોષ કયા છે? મળ, વિક્ષેપ અને અજ્ઞાન. એ આ ચિત્તવૃત્તિને ઠેકાણે લાવવા દેતી નથી. અંતઃકરણના ત્રણ દોષ છે. આગળ જઈએ કે હવે શું કરવું. એ ત્રણેય દોષને વારંવાર વિચારીને મટાડવા ઘટે છે. કેવી રીતે? તો કે જ્ઞાની પુરુષના વચનની પ્રાપ્તિ કરવી, એટલે પહેલાં તો જ્ઞાની પુરુષ એની પ્રતીતિ, એના વચન સાચા જ હોય, આ જ્ઞાની જ છે, પછી એની પ્રાપ્તિ, પછી તેનો યથાયોગ્ય વિચાર કરવો, અને તો અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. કર વિચાર તો પણ શું વિચાર કરવાનો છે? આત્મવિચાર કેવી રીતે કરવાનો છે? તો સાદી ભાષામાં કહીએ તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ, એટલે કે આત્મા ખરેખર શુદ્ધ છે, બુદ્ધ છે, અને વિચારથી આત્મજ્ઞાન થાય છે. એટલે તે કૃપાળુદેવે વ્યાખ્યાનસરમાં સુંદર કહી દીધું, ટચુકડું વાક્ય છે પણ એમાં આખો માર્ગ આવી ગયો છે. આપણે યથાશક્તિ વિચારણા કરી લીધી છે. તો તે અજ્ઞાનની સંતતિ બળવાન હોવાથી તેનો રોધ થવાને અર્થે અને જ્ઞાની પુરુષના વચનોને યથાયોગ્ય વિચાર થવાને અર્થે મળ અને વિક્ષેપ મટાડવા પડે છે. એટલે મળ અને વિક્ષેપ એટલે રાગદ્વેષ આવી ગયા, વિષય કશાય આવી ગયા, અને વિક્ષેપ જે કંઈ આપણને ખલેલ પહોંચાડે છે, દખલ કરે છે, તે બધા તત્વો છે, તેને મટાડવા પડે છે. શું કામ? તો કે તો જ્ઞાની પુરુષના વચનનો વિચાર થાય. અને અજ્ઞાનની સંતતિ તો અનંતકાળથી નહીં પણ અનાદિકાળથી ચાલુ જ રહી છે અને બળવાન છે, પ્રબળ છે, બળવંતી છે. તો એનો રોધ થવાને અર્થે એને અટકાવવી છે, એને અંકુશમાં રાખવી છે, એને નિયમનમાં રાખવી છે. તો આપણે જ્ઞાની પુરુષના વચનનો વિચાર તો કરવો જ પડે અને સરખી રીતે વિચાર કરવો છે. જેવો તેવો થોડીક વાર કરી લીધો ને પછી આવજો એવું કરવું નથી. થોડીક વાર નહીં પણ હર હંમેશ કરવો છે, સતત કરવો છે, નિરંતર એમાં ને એમાં ઉપયોગ રહે તેવું કરવું છે. તો તે માટે આ મળ અને વિક્ષેપ મટાડવા પડે. સરળપણું, ક્ષમા, પોતાના દોષનું જોવું, અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ એ આદિ મળ મટવાના સાધન છે. જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ તે વિક્ષેપ મટવાનું સાધન છે. કૃપાળદેવે ધીમેથી બધું જ કહી દીધું. પહેલું સરળપણું કહ્યું, એ સરળપણું હશે તો બધું થશે. ઉત્તમ પાત્ર કોને કીધું છે? તત્વ પામવાનું ઉત્તમ પાત્ર 40મા પત્રમાં કીધું છે. એમાં પણ સરળતા કીધી છે. એ સરળતા, જીતેન્દ્રિયતા, મધ્યસ્થતા અને હજુ એક વસ્તુ છે, એ ચાર જો હોય તો એ તત્વ પામી શકે. એ ઉત્તમ પાત્ર છે અને ઉત્તમ વસ્તુ છે, એ ચારની યોગ્યતા બતાવી દીધી છે, ચાર ગુણ મૂકી દીધા છે. સરળપણું એટલે આર્જવું, એટલે કે રુજુતા. આજે જીવો વાંકા અને જળ છે, જે સરળતા હોવી જોઈએ, સ્ટ્રેટ ફોરવર્ડનેસ હોવી જોઈએ, ફ્રેન્કનેસ હોવી જોઈએ, નિખાલસતા હોવી જોઈએ, નિર્દોષતા હોવી જોઈએ, તે નથી. અને તે હોવું જોઈએ એ મોટો ગુણ છે. પછી ક્ષમા કીધી છે. અહીંયા જુઓ, જે મુખ્ય મુખ્ય કષાય છે તેના પ્રતિપક્ષી શબ્દ મૂક્યા છે. સરળપણું એટલે જે માયાની સામે સરળતા મૂકી છે, કે માયા નહીં કરવી જોઈએ. અહીંયા માયા એટલે માયા કપટ નહીં હોવું જોઈએ, સરળ હોવું જોઈએ, થવું જોઈએ. બીજું ક્ષમા મૂકી છે, એટલે ક્રોધનો પ્રતિપક્ષી શબ્દ છે, કે ક્રોધ નહીં હોવું જોઈએ, પછી માયા નહીં હોવી જોઈએ.
પછી પોતાના દોષનું જોવું એ ક્યારે, તો કે હું કંઈ જ નથી, હું કંઈ જાણતો નથી, તો જ પોતાના દોષ જોઈ શકે. પોતાના દોષ પ્રત્યે બેદરકારી રાખવાના બદલે, બેપરવાઈ દાખવવાના બદલે, હું જ દોષિત છું, મારો જ કંઈક વાંક હશે, ગુનો હશે, ભૂલ હશે, પોતે પોતાને જ કસૂરવાન ઠેરવે, અને કયો દોષ છે, શું કામ આવો દોષ થઈ જાય છે, એવા બધા જે વિચાર કરવા, તે પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા કહેવાય. એટલે કે એમાં ભેદભાવ રાખવો નથી, પણ પોતાના દોષનું જોવું, એટલે કે સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન તો ખાસ કરવું જોઈએ. અને તેની વાત મૂકી પછી અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહ. એટલે ક્રોધમાન માયાના પ્રતિપક્ષી મૂક્યા, હવે લોભના પ્રતિપક્ષી મૂક્યા, કે અલ્પ આરંભ એટલે કોઈ પણ વસ્તુની આરંભ કહેતા જે કંઈ હિંસા થાય છે, તો કોઈ પણ વસ્તુ હવે જોઈતી નથી, અથવા તો ઓછામાં ઓછી જેટલાથી ચાલે તેટલાથી, તો એ અલ્પ આરંભ છે. પછી પરિગ્રહ શબ્દ મૂક્યો, કે માનો કે વસ્તુની પ્રાપ્તિ થઈ ગઈ, તો તે પછી એમાં જે મમતા થાય છે, માનો કે થોડી વસ્તુ હોય, ઓછી વસ્તુ હોય, એક જ વસ્તુ હોય, પણ એની મમતા એટલી બધી જબરી હોય, જ્યારે ચક્રવર્તીને અથવા તો કોઈ શ્રીમંત ધનવાનને ત્યાં એટલી બધી રીતની સતી સમૃદ્ધિમાં આળોટતા શાલીભદ્રજી વગેરે હોય, તેમ છતાં પોતાનું કાંઈ જ નથી એવું માન્યું હોય, કે એથી પોતે જુદાને જુદા છે એમ અંતરંગ ત્યાગ વર્તતો હોય. જ્યારે અહીંયા કહે છે કે એક તો વસ્તુની પ્રાપ્તિ માટે આરંભ કરે છે, હિંસા કરે છે, અને પછી પ્રાપ્ત થઈ જાય છે, તો એની પાછી મમતા રાખે છે. એટલે અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહ એ આદિ મળમટવાના સાધન છે, તો પછી આ મળમટે રાગ દ્વેષ વિષય કશાય ઓછા થાય. પછી વિક્ષેપ કેવી રીતે મટે, તો કે જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ તે વિક્ષેપ મટવાનું સાધન છે. જ્ઞાની પુરુષ મળે એની પ્રતીતિ આવે, તો પ્રભુ પ્રભુ લય લાગી નહીં પડ્યો ન સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. તો ત્યાં પ્રભુ પ્રભુ તુંહી તુંહી, બસ એક આત્મા, એક ભગવાન, એક વસ્તુ જ જોઈએ, બીજું કાંઈ જગતમાં જોઈતું નથી, એક જ પદાર્થ અને આત્મા, અને એનો જ પરિચય કરવો છે, એનું જ ઓળખાણ રાખવું છે, અને એની ઊંડી ખાણમાં જેટલું જવાય તેટલું જવું છે. તો તે અત્યંત ભક્તિ કહી દીધી, અતિશય ભક્તિ, કે જે લય લગ્ની લેહ લાગી જવી જોઈએ તે. તો એમ થતું હોય તો વિક્ષેપ મનજીભાઈ અથવા તો ચિત્તરૂપ અથવા તો જે કંઈ અંતઃકરણ છે એનું અસ્થિરપણું છે, ચંચલતા છે કે અસ્વસ્થતા છે, એ ચપળતા જતી રહે છે. આગળ જઈએ. જ્ઞાની પુરુષના સમાગમનો અંતરાય રહેતો હોય તે તે પ્રસંગમાં વારંવાર તે જ્ઞાની પુરુષની દશા, ચેષ્ટા અને વચનો નિરખવા, સંભાળવા અને વિચારવા યોગ્ય છે. વળી તે સમાગમના અંતરાયમાં પ્રવૃત્તિના પ્રસંગોમાં અત્યંત સાવધાનપણું રાખવું ઘટે છે, કારણ કે એક તો સમાગમનું બળ નથી અને બીજો અનાદિ અભ્યાસ છે જેનો, એવી સહજાકાર પ્રવૃત્તિ છે જેથી જીવ આવરણ પ્રાપ્ત હોય છે. ઘરનું, જ્ઞાતિનું કે બીજા તેવા કામોનું કારણ પડીએ ઉદાસીન ભાવે પ્રતિબંધરૂપ જાણી પ્રવર્તન ઘટે છે. તે કારણોને મુખ્ય કરી કોઈ પ્રવર્તન કરવું ઘટતું નથી, અને એમ થયા વિના પ્રવૃત્તિનો અવકાશ પ્રાપ્ત થાય નહીં. હવે માનો કે જ્ઞાની પુરુષનો સમાગમ નથી, તો સમાગમનો અંતરાય રહેતો હોય, પૂર્વે થયો છે, આવોમાં થયો છે, પણ અત્યારે થઈ શકે એવું નથી, રોજે રોજ થઈ શકે એવું નથી, તો શું? જેમ કે કૃષ્ણદાસભાઈ, તો કૃપાળદેવ મળ્યા છે, સત્સુયોગ સાંભળ્યો છે, પણ હવે અંતરાય છે, તો અત્યારે મળી શકાતું નથી, તો ત્યારે શું કરવું? તો કે વારંવાર તે જ્ઞાની પુરુષની દશા, ચેષ્ટા અને વચનો અનુક્રમે નિરખવા, સંભાળવા અને વિચારવા. તો જ્ઞાની પુરુષની દશા કેવી રીતે નિરખવી? નિરખવી એટલે શું? નિરીક્ષણ કરવું એટલે શું? તો કે લક્ષમાં રાખવી. જ્ઞાની પુરુષ કેમ વિચારતા હતા, જ્ઞાની પુરુષની દશા કેવી હતી, જ્ઞાની પુરુષનો ઉપયોગ કેવો હતો, જ્ઞાની પુરુષની મનોસ્થિતિ શું હતી, આત્મદશા શું હતી, એ વિચારવું અને નિરખવું. પછી ચેષ્ટા, એટલે ચેષ્ટા એટલે તો દેખીતી રીતે હાથ પગ ઊંચો કર્યો કે આંખ કાન બંધ કર્યા કે એમ કહેવું, એ તો દેખીતી એક પદ્માસન મુદ્રા છે કે જીન મુદ્રા છે, એ તો નાની વાત થઈ, પણ એમનો ઉપયોગ જે અસંગ હતો, નિર્વિકલ્પ હતો, એનો લક્ષ કરવો, એનો વિચારવો, એને સંભાળવું, કે ભગવાન કેવા અસંગ હતા, અથવા તો તે વખતે જે સમાગમ થયો હોય તો એ સત્સંગ વખતે, અથવા તો જ્યારે જ્ઞાની પુરુષ મળ્યા ત્યારે એમની બધી જ ક્રિયામાં વૈરાગ્ય હતો, અથવા તો કેવું તટસ્થ ભાવે કરતા હતા, ઉદાસીન ભાવે કરતા હતા, એમનો ઉપયોગ અસંગ અને નિર્વિકલ્પ હતો, તો એ ચેષ્ટા છે. એવી જ રીતે સમજવા માટે કહીએ કે પ્રભુ શ્રીજીએ એક વખત અગાસાશ્રમમાં, વર્ષોના વર્ષો પહેલાંની વાત, સભા મંડપમાં સત્સંગમાં એક વખત કાતર લઈ અને કેટલાક કાગળ કાપી નાખ્યા, એટલે કે વચનામૃતજીના કે એવા કોઈ નહીં,
પણ સાધારણ બીજા કાગળ હતા તે કાપી નાખ્યા, કાતર લઈને કાપી નાખ્યા. તો ઘણાને વિકલ્પ થયો ને કે આવું કેમ કર્યું, પણ કોઈએ પૂછ્યું નહીં. પણ મનના ભાવ પ્રભુ શ્રીજીના જ્ઞાનમાં એટલે બધું પૂરું થયું ત્યારે કે કંઈ ખબર પડી કે કેટલા કર્મ કાપી નાખ્યા. એટલે આ કાતર લઈને શું કરે છે, બીજા કર્મ જીવે બાંધી દીધા હશે પણ જ્ઞાની પુરુષે કર્યું છે. પણ એ ખુલાસો કર્યો, સ્પષ્ટતા કરી, તે ભલું થયું કે ચોખવટ થઈ ગઈ. એટલે બધાના દિલ પણ ચોખ્ખા થઈ ગયા કે એમ કંઈ જ્ઞાની પુરુષ કાતર લઈને બેસે નહીં, પણ એમણે અત્યારે કેટલા બધા કામ કાઢી નાખ્યા, એટલે કે કેટલા બધા કર્મો ઓછા કરી નાખ્યા. તો જ્ઞાની પુરુષનો ઉપયોગ ગમે તે ક્રિયા કરે છે, પણ આત્મામાં પ્રવર્તતું હોવાથી તેમને નવા કર્મ એ વખતે લાગતા નથી. પણ આ રીતે આ ઉપયોગ ક્યાં છે એ બતાવું છે. તો ચેષ્ટાની વાત હતી. એકમાત્ર સ્થિરતાથી કોઈ બેઠું હોય તો પણ જો આપણો લક્ષ કે ઉપયોગ એમાં જાય છે તો આ તો ઉપયોગપૂર્વક જ આત્મામાં વર્તના હોય એની દશા કેવી હોય, તો ચેષ્ટા અને વચનો વિચારવા. જે કંઈ જ્ઞાની પુરુષે કહ્યું, એક નાની સી આજ્ઞા કરી હોય કે તારે પ્રમાદ ન કરવો, કે તારે વધારે ઊંઘી ન જવું, અથવા તો તારે સ્વાદ ઉપર સંયમ કેળવવો, અથવા તો ત્યાગી દેવું, એક નાનામાં નાની આજ્ઞા હોય કે આ એક જ વસ્તુ છોડી દેજે, એક પાપડ બહુ ભાવે છે પાપડ છોડી દેજે, મરચું બહુ ભાવે છે લીલું મરચું છોડી દેજે. પણ નાની વાત છે, પણ એ નાની વાતનો પણ વિચાર કરે કે મને આવી ક્ષુલ્લક તુચ્છ વસ્તુમાં વૃત્તિ ગઈ કે ભાવ ગયો, એમ કરીને જ્ઞાનીની આજ્ઞાને પણ વિચારે. અથવા તો જ્ઞાની પુરુષે સત્સંગમાં જે વચન કહ્યા હોય એને પણ વિચારે. ટૂંકમાં જ્ઞાની પુરુષની દશા, ચેષ્ટા અને વચન અનુક્રમે નિરખવા એટલે કે લક્ષ રાખવો, સંભાળવા એટલે યાદ કરવા, અને વિચારવા એટલે રીતસરની વિચારણા કરવી, તે યોગ્ય છે. વળી તે સમાગમના અંતરાયમાં, માનો કે સમાગમ અત્યારે નથી અને પ્રવૃત્તિના પ્રસંગમાં રહેવું પડે છે, તો અત્યંત સાવધાનપણું રાખવું ઘટે છે. હવે તો એકદમ એલર્ટ રહેવાનું છે, એકદમ જાગૃતિ રાખવાની છે, એકદમ ઉપયોગ સાફ નિર્મળ થાય એવું કરવાનું છે. એટલે કે વધારે ઉપાધિ છે કે વધારે વિઘ્ન આવ્યા તો આપણે વધારે કાળજી રાખવાની છે, સચેત થઈ જવાનું છે, જાગતું રહેવાનું છે, ચેતતું રહેવાનું છે. કારણ એક તો સમાગમનું બળ નથી, પ્રત્યક્ષ સત્પુરુષનો સમાગમ ત્યારે નથી એ મૂળમાં મોટો વાંધો છે. બીજો અનાદિ અભ્યાસ છે જેનો એવી સહજાકાર પ્રવૃત્તિ છે, એટલે કે પ્રવૃત્તિને પણ કૃપાળુ દેવે સહજાકાર કહી દીધી, કે સ્વાભાવિકપણે જ આકાર રહીએ છીએ એવી, કે કામ ક્રોધની એટલે કે મળની, વિક્ષેપની, અજ્ઞાનની એ બધી પ્રવૃત્તિ થયા જ કરે છે, સહજાકાર છે. જીવને અનાદિથી અભ્યાસ અને અધ્યાસ થઈ ગયો છે તો એને આ બધું મિથ્યાત્વ સ્વાભાવિક લાગે છે અને સમ્યક્ત્વ અઘરું લાગે છે, અસુગમ લાગે છે. તો કે એમ નહીં, એવી બધી પ્રવૃત્તિમાંથી નીકળી જવાનું છે કે જેથી જીવ આવરણ પ્રાપ્ત હોય છે એમાંથી આવરણ રહિત થઈ જાય. આ બધા કારણે જે સ્વાભાવિક લાગે છે, સંસાર સંસારના કામ વ્યવહારની ઉપાધિ બધું વણાઈ ગયું છે એને સ્વાભાવિક કુદરતી લાગે છે. અને કંઈક ધ્યાનની, યોગની, મોક્ષની, કલ્યાણની વાત કરવાની આવે ત્યારે તેને અસ્વાભાવિક લાગે છે, એમાં એને અસ્વસ્થતા આવે છે, સ્થિરતા રહેતી નથી. વળી કૃપાળુદેવ મીઠો ઠપકો લખે છે, બધાને લાગવું પડે છે કે ઘરનું, જ્ઞાતિનું કે બીજા તેવા કામનું કારણ પડીએ ઉદાસીન ભાવે પ્રતિબંધરૂપ જાણી પ્રવર્તન ઘટે છે. ઘરના કામ તો કોઈ દિવસ ખૂટવાના નથી, કારણ કે ઘર ઊંડો કૂવો છે. સંસાર મોટો સાગર છે તો ઘર ઊંડો કૂવો છે, તો ઘરના કામ કદી પૂરા થતા નથી. બીજું જ્ઞાતિનું, કેટલાય વખતમાં પાંચમા પૂછાવા માટે મોટાઈ એટલી બધી ગમે છે, પટલાઈ એટલી બધી ગમે છે કે જ્ઞાતિના બધા કામમાંથી જીવને પોતાના માટે ફુરસદ જ મળતી નથી. બધાનું કંઈક સારું કરવા માટેનો ભાવ, બધાનું હિત ઈચ્છવાનો ભાવ, અને બધાનું હું સારું કરી શકું, હું પાંચમા પૂછાવું છું કે પૂજાવું છું અને મને કહી પૂછીને કરે, અને હું આટલી સલાહ આપી શકું, હું માર્ગદર્શન આપી શકું, અભિપ્રાય આપી શકું, મારા વિના નહીં બને કે નહીં ભળે, એ જીવનું મોટામાં મોટું સૂક્ષ્મમાં સૂક્ષ્મ અભિમાન છે. આપણા વિના ન ચાલે એવું જગતમાં કાંઈ છે જ નહીં. ચાલવા ચાલવામાં ભલે ફેર હોય પણ જીવને મનાઈ જાય છે, કાંઈ નહીં ને પારકી પંચાત લે છે. જ્ઞાતિ એટલે શું, તો કે બીજી બધી જ્ઞાતિ, જાતિ, પાંતિ, નાત જેને કહીએ, એના વ્યવહાર જીવને કેટલા વાલા છે કે મહા મહેનતે મનુષ્ય ભોગ મળ્યો હોય પણ એની દુર્લભતા સમજાતી નથી અને બીજા બીજા કામમાં પડી જાય છે. વળી બીજાનું સારું કરવામાં, ભલું કરવામાં, પરોપકાર કરવામાં, આંટી ઉકેલવામાં પોતે આનંદ અને સંતોષ અને ઊંડે ઊંડે અભિમાન લે છે. એક જીવે કરવા જેવું નથી, આપણો મહામૂલ્યો સમય લૂંટાઈ જાય છે. અને કરવું જ પડે એવું હોય તો ઉદાસીન ભાવે પ્રતિબંધરૂપ જાણી પ્રવર્તન ઘટે છે.
કે આ કર્યા વિના છૂટકો જ નથી, મારા જ ઘરે આવેલા છે કે મારા ઘરે જન્મેલા છે તો કેટલાક કામ કરવા પડશે, તો ઉદાસીન ભાવે તટસ્થ રીતે મધ્યસ્થ રીતે કરવાના છે. અને આ પણ મને પ્રતિબંધ છે, કુટુંબ સંબંધી પ્રતિબંધ લઈને આવ્યા છીએ, ફરી પાછો બંધાય નહીં એ વિચાર કરવાનો છે. એમ વિચારીને અમલ કરવાનું, આચરણ કરવું ઘટે છે. તે કારણોને મુખ્ય કરી કોઈ પ્રવર્તન કરવું ઘટતું નથી. એ કારણોને જ મોઢા આગળ ખાસ મહત્ત્વ આપીએ, સ્થાન આપીએ અને આગળ ધરીને કામ કરવા જેવું નથી. અને એમ થયા વિના પ્રવૃત્તિનો અવકાશ પ્રાપ્ત થાય નહીં. જો એમ જ કર્યા કરશો તો કોઈ દિવસ પ્રવૃત્તિ પૂરી થવાની જ નથી. પ્રવૃત્તિનો અવકાશ એટલે કે નિવૃત્તિ મળવાની જ નથી, યાને કે નિરાંત કે ફુરસદ મળવાના જ નથી, સમય મળવાનો જ નથી એમ કહે છે. આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોકસંજ્ઞા, ઓકસંજ્ઞા અને અસત્સંગ એ કારણો છે. જે કારણોમાં ઉદાસીન થયા વિના નિસત્વ એવી લોક સંબંધી જપ તપ આદિ ક્રિયામાં સાક્ષાત મોક્ષ નથી, પરંપરા મોક્ષ નથી એમ માન્યા વિના નિસત્વ એવા અસત્શાસ્ત્ર અને અસદગુરુ જે આત્મ સ્વરૂપને આવરણના મુખ્ય કારણો છે, તેને સાક્ષાત આત્મઘાતી જાણ્યા વિના જીવને જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. જ્ઞાની પુરુષના પ્રગટ આત્મ સ્વરૂપને કહેતા એવા વચનો પણ તે કારણોને લીધે જીવને સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતા નથી. ફરીથી કે હવે વિચારણા કરવી છે તો શું? તો કે આત્માને બધાએ વિચારણા તો કરી છે, આત્માની મીમાંસા તો કરી છે, પણ જુદી જુદી રીતે કરી છે. ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દૃષ્ટિનો એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનો તે. કૃપાદેવનો 39-80મો પત્ર છે, એક પદ છે કે ભિન્ન ભિન્ન મત દેખીએ. આત્માને બધાએ જુદી જુદી રીતે માની લીધા છે, ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારે છે કે અમને લાલ પીળું દેખાયું તો આત્મા દેખાયો, અમને કંઈક આવું થયું તો આત્માનો અનુભવ થઈ ગયો એમ નથી. તો એવી રીતે વિચારવામાં શું શું છે? તો કે લોકસંજ્ઞા, ઓકસંજ્ઞા અને અસત્સંગ એ ત્રણે ત્રણ કારણ રહેલા છે. તો લોકસંજ્ઞા શું? તો કે આટલા બધા માને છે તો ખોટો માર્ગ હોય કે ખોટો રસ્તો હોય કે ખોટા ભગવાન હોય કે ખોટી વાત હોય, બધા કહે છે તો ખોટું, ઘણા બધા કહે છે તો ખોટું, આટલો મોટો સમુદાય માને છે તો ખોટું. માટે આપણે કરવું, આ બધા માને છે એટલે લોલે લોલ, ગતાનું ગતિ, એકની પાછળ બીજો, બીજાની પાછળ ત્રીજો, એમ કરતાં કરતાં લોક અને સમાજ બધા માને છે માટે માનવું, અથવા તો કુળથી મને આ જન્મ મળ્યો છે, અથવા તો આ ધર્મ મળ્યો છે તો મારે એ જ માનવો, કુળ ધર્મ જ માનવો જોઈએ, માવતરે કર્યું, પૂર્વજોએ કર્યું તે જ મારે કરવો જોઈએ, તો એ પણ લોકસંજ્ઞા છે. કોઈએ કર્યું માટે અથવા જન સમુદાય કરે છે અથવા મેજોરિટી માને છે, એટલે એ લશ્કર ઘણું મોટું હોય છે તો લાવ લશ્કર હોય છે, સૈન્ય એકબીજા સામે લડતા તો હજારો લાખોની સંખ્યામાં લડે અને લડી મરે અને કાપી નાખે, તો એનો અર્થ એવો નથી કે આપણે સૈન્યમાં જોડાઈ જઈએ. તો એવી જ રીતે એક આગેવાન આંધળો હોય તો એનું કટક કૂવામાંય પડે, તો આપણે એની પાછળ પડવાનું હોય એવું નથી. અસદગુરુ કુગુરુમાં પાછળ જવા જેવું નથી. જ્યાં સત અસતનો વિવેક કરવાનો છે ત્યાં કરવાનો છે. પહેલો જ કરવો જોઈએ અને પછી જ ફોલો કરવું જોઈએ. તો એવી રીતે લોકસંજ્ઞાથી પણ જવા જેવું નથી. પછી ઓઘસંજ્ઞા, ઓઘસંજ્ઞા એટલે શું વિચારવા જેવું છે? તો કે હું શા માટે કરું છું એવો વિચાર કરતા નથી. પૂનમ છે તો મારે ડાકોર જવું છે, પૂનમ છે તો શંખેશ્વર જવું છે, પૂનમ છે તો શ્રીનાથજી જવું છે, એવી રીતે જે કંઈ છે કે પૂનમ છે તો મને શ્રીમદ રાજચંદ્રજીના આશ્રમમાં જવું છે. પણ શું કામ? પૂનમ છે તો જવું એવું શા માટે, અને પૂનમ છે તો હું જઈશ તો પછી શા માટે જઉં છું એ તો વિચાર કરવાનો કે નહીં? એ બસ પૂનમ ભરી આવ્યા, પૂનમ જઈ આવ્યા, પૂનમ કરી આવ્યા. તો આ તો એક સમજવાની વાત છે. એવી તો અનેક વાત છે. તો કે શા માટે કરું છું એ ખબર પડતી નથી. આ દવા શું કામ લેવાની છે? આ ઉપાય શું કામ કરવાનો છે? આ મને શા માટે કહેવામાં આવ્યું છે એવો કોઈ વિચાર જ નથી. શાસ્ત્રોમાં આ વાત છે, શું કામ છે મને આ વાત કહી, શા માટે કરું છું? તો વિચાર જ નથી, એમ જ કર્યા કરે છે, વગર વિચારે કરે છે. વિચાર આવતો જ નથી, કરતો જ નથી, પણ કરીએ જાય છે. તો એ પણ ઓઘસંજ્ઞા છે. સામાન્ય પ્રવાહમાં ખેંચાતો તણાતો જાય છે એ ઓઘસંજ્ઞા છે. અને ત્રીજું છે તે અસત્સંગ. ઓઘસંજ્ઞામાં વિચાર જ નથી અને અસત્સંગમાં આડી અવળી ઊભી આડી અનેક અનેક
આડે ધડ આડા અવડા વિચાર કરે છે અને આડી અવડી કલ્પના ચોટે છે. એટલે કે જાત ભાતનો મૂલકાકારનું દુનિયામાં જે પીરસાતું હોય તે બધું જ ચોટે છે અને અવડા વિપરીત વિચાર કર્યા કરે છે, તે અસત્સંગ છે. એટલે કે આત્માની બાબતમાં પણ આટલું બધું વિપરીત વિચારે છે, ઊંધું ફાડે છે, ઊંધું કરે છે, તો એ કરવા જેવું નથી. તો આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોકસંજ્ઞા, ઉપસંજ્ઞા અને અસત્સંગ એ કારણો છે. કૃપાદેવે કાંકરા કાઢીને આપી દીધા આપણને કે આ ત્રણ ભૂલ થાય છે એ વિચારો. જે કારણોમાં ઉદાસીન થયા વિના, એટલે કે એની ઉપેક્ષા કર્યા વિના, પછી નિસત્વ એવી લોક સંબંધી જપ તપ આદિ ક્રિયામાં મોક્ષ નથી. માત્ર સ્થૂળ ક્રિયામાં યજ્ઞયાગ આદિ ક્રિયા હોય કે જપ તપ વગેરે ક્રિયા હોય, સમજ્યા વિનાની ક્રિયા કરવા જેવી નથી. સમ્યક પ્રકારે સમજીને કરવી જોઈએ. ક્રિયાનો નિષેધ નથી, ફરીથી કહેવાઈ જાય છે, સત્ક્રિયાનો નિષેધ સત્પુરુષ ક્યારેય કરી શકે નહીં. પણ નિસત્વ જેમાં કંઈ ફોતરા જ રહ્યા છે, ફીફા જ રહ્યા છે, ફીફા જ કાઢવાના છે, કોઈ સાર નથી, કોઈ એસેન્સ નથી, કોઈ સત્વ નથી, કોઈ બળ નથી, કોઈ શક્તિ નથી, કોઈ એમાં લાભ નથી, કલ્યાણ નથી, એવી બધી ક્રિયા કરવામાં સાક્ષાત મોક્ષ નથી. પરંપરાએ વર્ષોના વર્ષો પછી અનેક અનેક ભવો પછી કદાચ પરંપરાએ પુણ્ય બંધાયું હોય એમાંથી કોઈક વાર વળી નિમિત્ત મળી જાય અને મોક્ષ કરે, મોક્ષ મળે એ બને. એટલે સાક્ષાત મોક્ષ નથી, તરત જ મોક્ષ નથી, તે જ ભવે મોક્ષ નથી, પરંપરાએ મોક્ષ છે. આ ભાવે જ આપણને મોક્ષ થઈ જાય એવું નથી, કેમ કે આ બધી ક્રિયા કરવા રહેશું તો એમ કહેવું છે કે સાક્ષાત મોક્ષ નથી. એટલે કે તરત જ નથી, શીઘ્રમેવ નથી, પરંપરાએ કદાચ છે. તો કૃપાળદેવે એનો પણ જવાબ આપ્યો કે પરંપરા મોક્ષ નથી, સાક્ષાતે નથી, પરંપરાય નથી, હમણાંય નથી અને અનેક ભવ પછી પણ નથી, એમ માન્યા વિના, એટલે કે એમ માનવું જોઈએ. પછી નિસત્વ એવા અસત શાસ્ત્ર અને અસત ગુરુ જે આત્મ સ્વરૂપની આવરણના મુખ્ય કારણ છે. તો કે અસત શાસ્ત્ર જેમાં આત્માની વાત નથી, આત્માનો રંગ ચડેલી વાત નથી, એવા શાસ્ત્ર અને એવા ગુરુ અને એ આત્મ સ્વરૂપને આવરણ કરનારા છે. એમાંથી કંઈ વૈરાગ્ય આવતું નથી, ઉપશમ આવતો નથી, આત્માને સત્સંગ થતો નથી, તો એવી બધી વાત એવા શાસ્ત્ર અથવા તો એવા ગુરુ એ પોતાને સ્વરૂપને અજ્ઞાન કરાવે છે, અજ્ઞાન છે અને ગાઢ બનાવે છે અથવા તો આવરણ રાખે છે, પડદો એમને મળીએ છે. આ તમને ઓઝલમાં રાખમાં પૂજારી તારા, આ તમને ઓઝલમાં રાખમાં, તો આ તો પડદામાં ને પડદામાં જે છે એ આવરણમાંથી નિરાવરણ થતું નથી, એટલે કે કેવળ જ્ઞાન થતું નથી. નથિંગ બટ નોલેજ થઈ જવું જોઈએ, કે માત્ર જ્ઞાન જ્ઞાન અને જ્ઞાન, એની બદલે સંપૂર્ણપણે અજ્ઞાન જ રહીએ છે. તેને સાક્ષાત આત્મઘાતી જાણ્યા વિના જીવને જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ, અત્યંત દુર્લભ છે. એટલે સ્વરૂપના નિશ્ચયમાં ભૂલ પણ થતી આવી છે આજ સુધી અને હજુ પણ થતી રહેશે, અને એ દુર્લભ છે. દુઃખે કરીને પ્રાપ્ત થાય એવું છે, પોતાનો આત્મા પોતાને જ પ્રાપ્ત થતો નથી, અનુભવ થઈ શકતો નથી. શું કામ? તો કે આ બધી વસ્તુને સાક્ષાત આત્મઘાતી જાણ્યા સિવાય. સાક્ષાત એકદમ પ્રગટ ચોખ્ખે ચોખ્ખું દીવા જેવી વાત છે એમ કૃપાદેવ સાક્ષાત લખે છે કે આંખ સામે બને છે અને ખબર પડતી નથી. આમ જોઈએ છીએ તો કે આત્મઘાતી છે, આમ આત્માના સ્વરૂપને તો હણી નાખે છે. તો આત્મા કોઈથી હણ્યો હણાતો નથી, પણ આવરિત જરૂર કરાવી દે છે. તો કે એને આત્મઘાતી ગણો, કે મને મારા સ્વરૂપની પ્રત્યે લક્ષ્ય પણ થવા ન દે એવા અસત ગુરુ છે, અસત શાસ્ત્ર છે, નિહિસત્વ મૂકી દીધું છે, એમાં કોઈ સાર નથી, એમાં ફીફા ખાંડવા જેવું છે, પોતરા ખાંડવાથી કોઈ સાર મળવાનું નથી, તો એ છોડી દેવા જેવું છે. કેટલી કરુણા છે, કેટલું લાગી આવ્યું છે ત્યારે કૃપાળદેવે આવું લખી દીધું છે. નાની પુરુષના પ્રગટ આત્મ સ્વરૂપને કહેતા એવા વચનો પણ તે કારણોને લીધે જીવના સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતા નથી. જ્ઞાની પુરુષ પકાર કરીને કહી જાય, જ્ઞાની પુરુષનો યોગ થયો હોય પ્રતીતિ આપણને આવે, છતાં એમના વચનનો સ્વીકાર કરવામાં પણ તકલીફ થઈ જાય છે. શું કામ? તો કે અસત્સંગનું એટલું બળ છે, એને પોતાના સ્વરૂપનો વિચાર પણ કરવા દેતા નથી, બળવાનપણે વિચાર થઈ શકતો નથી. આ લોકસંજ્ઞા, ઉપસંજ્ઞા અને અસત્સંગને કારણે. આ જ વસ્તુ પ્રીતમ સ્વામીએ જુદી રીતે મૂકી છે. અગાસ આશ્રમ પાસે નજીકમાં સંદેસર ગામ છે, સંદેસરમાં પ્રીતમ સ્વામી થઈ ગયા. એમણે ઘણું બધું સાહિત્ય સર્જન કરેલું છે અને તેમાં એક જ દોહાની વાત કે એક જ લીટીની વાત છે, તે આપણે લઈએ છીએ કે ઉપાસના કોને કહેવાય. એમણે ઉપાસના વિશે બહુ જ ટૂંકમાં કહી દીધું છે. સતંતર અંતર નહી ભાઈ અંતર બ્રહ્મ, એમ જાણે તે ઉપાસ
વાસના એ છે મોટો મર્મ. અને પછી ધીમે થી સાંભળ શુદ્ધ ચિત્તે કરી, એ ધ્રુવ પંક્તિ મૂકી દીધી છે. તું ચોખ્ખા દિલથી કે મનથી સાંભળજે, શુક્લ અંતકરણથી સાંભળજે શું અને મર્મની વાત છે. સત અંતર અંતર નહીં. તો કે ઉપાસના બે રીતે થાય છે, એ બે શબ્દ છે, એક પ્રતિક ઉપાસના, બીજી અહંગ્રહ ઉપાસના. એમાં પ્રતિક ઉપાસના એટલે આપણને કોઈક આધાર અવલંબન જોઈએ છે, ચિત્રપટજી, છબીજી, અથવા તો પ્રતિમાજી, અથવા તો કોઈકને કોઈક રીતે આપણે પ્રતિક રાખીએ છીએ. શાસ્ત્ર રાખીએ તો શાસ્ત્ર રાખીએ તો એમ ગુરુ ગ્રંથ સાહેબ કહીએ છીએ, તેમ જે રીતે હોય તે પણ કંઈક પ્રતિક છે ને એની ઉપાસના છે. એનો સાર શું છે? તો કે પોતાનામાં અને પોતાના ઈષ્ટદેવ કે પરમાત્મામાં ભિન્નપણું લાગે છે કે અહો પ્રભુ હું તો પામર છું અને તમે તો પામી ગયા, હે પરમાત્મા તમે તો પરમાત્મા થઈ ગયા અને હું તો સંસારમાં રજડું છું. મારા અને તમારામાં જાણે કેટલું બધું ડિસ્ટન્સ છે, આંતરું છે, અને હું ક્યારે પાર પામીશ? કોઈ દિવસ તમારા જેવો તો થઈ જ નહીં શકું એમ માનીને જાણે અંતર જ રાખીએ છીએ, ભેદભાવ જ રાખીએ છીએ. એક ભેદભાવવાળી જે કે ભક્તિ છે અથવા તો ઉપાસના છે તેને પ્રતિક ઉપાસના કહે છે, કે તમે ત્યાં અમે અહીંયા, તમે તે દિશામાં અમે આ દિશામાં, એમ સામ સામે રાખીને બંને સાથે છે એવું લાગતું નથી, પણ બંનેમાં અત્યંત ભિન્ન ભાવ લાગે છે, જુદાઈ લાગે છે. સાદી ભાષામાં કહું તો એટલે કે તે જુદા અને આપણે જુદા, આપણાથી તેવું થાય નહીં એમ કરીને થોડું ઢીલાશ છે, એ પ્રતિક ઉપાસના છે. બીજી અહંગ્રહ ઉપાસના છે, એમાં પોતાના ઈષ્ટદેવ કે પરમાત્માને પોતાનાથી અભિન્ન માને છે કે એ ભગવાન તમારું જેવું સ્વરૂપ છે તેવું જ મારું સ્વરૂપ છે, તમે પ્રગટાવ્યું છે, મારે પ્રગટાવવાનું બાકી છે, પણ પહેલાં તો તમે પણ અમારા જેવા જ હતા અથવા અમે પણ એવા જ હતા, પણ હવે આપ આગળ ગઈ ગયા અને અમે બાકી રહી ગયા. તો એમ કરીને પરમાત્મા સાથે અભિન્ન ભાવ રાખે છે કે તમારું શુદ્ધ સ્વરૂપ છે એવું જ મારું શુદ્ધ સ્વરૂપ છે, તમારી પાસે જે આત્માને જે લક્ષણ છે એ જ મારી પાસે છે, બધાનું લોહી જુદું નથી. પછી એમાં ગ્રુપને બધું આવે છે જોકે, પણ અહીંયા કહે છે કે તમે ને હું સામાન્યપણે તો આત્મા જ છે, સર્વ જીવ છે, સિદ્ધ સમ જે સમજે તે થાય. અને એમાં પછી આવી જાય કે સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણ માય, પણ સદગુરુ જોઈએ છે. પછી દૃષ્ટાંત મૂકે છે બે ઉપાસનામાં કે જેમ નેત્રમાં એટલે કે દૃષ્ટિમાં દોષ હોય તો અંજન આદિ કોઈને કોઈ ઉપાયથી નિવૃત્ત થઈ જાય છે, એનો ઉપાય થઈ જાય છે, અને પછી વસ્તુ જેવી છે તેવી દેખાય છે. કોઈ વાર છારી આવી જાય તેનો ઉપાય થાય, કોઈ વાર ટીપા મૂકીએ, કોઈ વખત દવા મૂકી દઈએ, કોઈ વખત અંજન શલાકા એટલે સળી આંજી દઈએ, સળીથી કંઈ આંજી દઈએ, તો આપણને પછી વિઝન ક્લિયર થઈ જાય છે, વસ્તુનો પ્રતિબિંબ સ્પષ્ટ પડે છે, જેવું પહેલાં દેખાતું હતું એવું થઈ જાય છે. તેવી જ રીતે નિષ્કામ કર્મ અને ઉપાસનાથી અંતઃકરણ પણ નિર્મળ થઈ જાય છે, એકાગ્ર થઈ જાય છે અને આત્માનું સ્વરૂપ યથાર્થ જણાય છે. અરીસા ઉપર ડાઘ હોય, કલર લાગી ગયો હોય, સાફ કરી નાખીએ તો જેવું છે તેવું પહેલાં જે પ્રતિબિંબ પડતું હતું ચોખ્ખો ચણક થઈ જાય છે, એવું જ હવે દેખાવા માંડે છે, તેવી જ આત્માની વાત છે. પણ વાત શું આવી તો કે ઉપાસનાની, નિષ્કામ કર્મ કહી દીધું ત્યાં અને અંતઃકરણ નિર્મળ જોઈએ, વિષય કશાય રહિત અને જે કંઈ છે તે રાગ દોષ કે રાગ રોષ રહિત અને એકાગ્રતા કે વિક્ષેપ રહિત અવસ્થા જોઈએ, તો આત્માનું સ્વરૂપ તો પોતાની પાસે જ છે, જેવું છે તેવું ઝળક્યા વિના જણાયા વિના રહે નહીં. એટલે કે ટૂંકમાં આ મળ વિક્ષેપ અને આવરણ ત્રણ દોષ છે અને તે જવા માટે આત્મજ્ઞાન કે આત્મજ્ઞાનીની જરૂર છે, તે વાત હવે આગળ આવે છે. હવે એવો નિશ્ચય કરવો ઘટે છે કે જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મ સ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. બીજો કોઈ કલ્યાણનો ઉપાય છે જ નહીં, આમાં આત્મજ્ઞાની પુરુષ જોઈએ જ, પામેલો જ પમાડે, ચેતેનો જ ચેતાવી શકે, અનુભવી જ કંઈ કહી શકે, બીજો તો કોણ કહે. એટલે વાત આવી ગઈ આત્મજ્ઞાનીની અને આત્મજ્ઞાનની, એનાથી જ મળ વિક્ષેપ અને આવરણ દૂર થશે. આવરણ કહેતા અજ્ઞાન. અજ્ઞાન શેનાથી જાય? જે કોઈ વસ્ત્ર છે એના ઉપર કંઈ ડાઘો પડ્યો, માનો કે લોહીનો ડાઘો પડ્યો, તો એ લોહીથી જવાનો નથી પણ સાબુ અને પાણીથી જાય અથવા તો એવા કોઈ પણ ઉપાયથી જાય. તેમ જ અહીંયા કેવું છે કે જીવમાં વૈરાગ્યરૂપી સાબુ હોય અને જળ હોય તો પછી સદગુરુનો બોધ અને એનો ધોધ એમાં કામ લાગે, ધોકાની જેમ કામ લાગે કે કેળમાં ડાંગ વાગી હોય અને પછી સરખું ન ચલાય, એવી રીતે આ બોધ લાગી જાય તો સંસારના ભાવમાં એ દેહભાવમાં એનું ઠેકાણું ન રહે, ત્યાંથી એ વળી જાય, માકો વળી જાય,
કે હવે મને એ ખપતું નથી, મારે સીધું થવાનું છે અને સીધી લીટીમાં મોક્ષે જવાનું છે. ટૂંકમાં આત્મા જાણ્યો હોય, આત્મા અનુભવ્યો હોય, તે આત્મા તે પુરુષથી જ આત્મા મળી શકે, બાકી આત્માનું ભાન બીજો કોઈ કરાવી શકે નહીં, એ વિચારવા જેવી વાત છે. જે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વત્યાગ કરવી, સર્વથા ત્યાગ કરવી ઘટે છે. એટલે કે બીજા પુરુષથી એ આત્મા જણાશે નહીં. તે આત્મારૂપ પુરુષના સત્સંગની નિરંતર કામના રાખી ઉદાસીનપણે લોકધર્મ સંબંધી અને કર્મ સંબંધી પરિણામે છૂટી શકાય એવી રીતે વ્યવહાર કરવો. ફરીથી કે એવા સત્સંગી પુરુષ, અહીંયા તો પરમાત્માની જ વાત આવી, સદગુરુદેવની જ વાત આવી, એની નિરંતર કામના રાખવી કે અત્યારે નથી તો આ ભવે જ આપણને મળે તો સારું, અથવા આપણી યોગ્યતા હશે તો ગમે ત્યાંથી સદગુરુદેવને હાજર થયા વિના ચાલશે જ નહીં. અને પછી શું આપણે કરવાનું? તો કે લોક સંબંધી અને કર્મ સંબંધી જે કંઈ વ્યવહાર કરવાનો છે તે તરવાના કામીની જેમ કરવાનો છે, છૂટી જ જવું છે, હવે બંધાવવું નથી એવો વ્યવહાર કરવો છે. જે વ્યવહાર કર્યામાં જીવને પોતાની મહત્તા આદિની ઈચ્છા હોય તે રીતે વ્યવહાર કરવો યથા યોગ્ય નથી. લક્ષ્મીની, ધનની, પૈસાની એવી આડી અવળી મોટાઈ મહત્તા હોય, પુષ્પમાળામાં આવી ગયું છે ચાર રીતે, તો એ મહત્તા જોતી નથી. મોક્ષમાળામાં શિક્ષા પાઠ મૂક્યો, આખો એક પાઠ છે ઘણું કરીને 16મો, ખરી મહત્તા. તો આપણે જાણીએ છીએ કે મહત્તત્વ મહનીય મહ મહાધામ, પછી વંદો રમતારામ કહી દે છે કે ચિદાનંદ પરમાત્મા વંદો રમતારામ. જગત આખામાં આત્માથી કોઈ મોટામાં મોટો દેવ નથી, આત્માથી કોઈ મોટું તત્વ નથી, કોઈ મોટો પદાર્થ નથી, કોઈ સારું દ્રવ્ય નથી. જે કંઈ છે તે આત્મા, આત્મા ને આત્મા, અને એને જ મુક્ત કરવો છે. એટલે બીજી મહત્તા નથી, આત્મા જ મહાન છે. અમારા સમાગમનો હાલ અંતરાય જાણી નિરાશતાને પ્રાપ્ત થવું ઘટે છે, તથાપિ તેમ કરવા વિશે ઈશ્વર ઈચ્છા જાણી સમાગમની કામના રાખી જેટલો પરસ્પર મુમુક્ષુ ભાઈઓનો સમાગમ બને તેટલો કરવો, જેટલું બને તેટલું પ્રવૃત્તિઓથી વિરક્તપણું રાખવું, સત્પુરુષના ચરિત્રો અને માર્ગાનુસારી જીવોના વચનો અને જેનો ઉદ્દેશ આત્માને મુખ્ય કહેવા વિશે છે એવા બધા ગ્રંથનો પરિચય રાખવો, અને એ સૌ સાધનમાં મુખ્ય સાધન એવો શ્રી સત્પુરુષનો સમાગમ જાણવો. પહેલી લીટી લખે છે આ પેરેગ્રાફમાં કે અમારા સમાગમમાં તો અંતરાય છે અત્યારે, બની શકે એવું નથી. તમે નિરાશ થઈ જાઓ એ સ્વાભાવિક છે. ટૂંકમાં, હમણાં, નજીકના ભવિષ્યમાં, ટૂંક સમયમાં આપણે મળતા નથી, તમને અમારો સમાગમ થાય તેવું નથી. છતાં ઈશ્વર ઈચ્છા જણાવી, એટલે કે હરી ઈચ્છા હશે તો થશે એમ સમાગમની કામના રાખવી, પણ ત્યાં સુધી શું કરવું? તો કે પરસ્પર મુમુક્ષુ ભાઈઓનો સત્સંગ તો રાખવો જ, એટલે કે તમે બધા જે બેસો છો, બેસતા હતા, તે સત્સંગ સમાગમ કરવો, અને પ્રવૃત્તિમાંથી કંઈક વિરક્તપણું એટલે કે વૈરાગ્ય રાખવું, કંઈક છોડી દેવું. સત્પુરુષના ચરિત્રોને માર્ગાનુસારીમાં લખ્યા છે કે સુંદરદાસજી, પ્રીતમ સ્વામી, અક્ષય ભગત એટલે કે અખો અખાજી અને કબીર સાહેબ, આ બધાને માર્ગાનુસારી ગણ્યા છે. એમના વચનો, ચરિત્ર વગેરે વાંચવું, અને સાથે સાથે આત્મા જ વિશે જેમાં કહેવાયું છે તે વિચારસાગર, સુંદરદાસજીના જે કંઈ ગ્રંથ છે તે આનંદગંજીએ લખ્યું છે, તે બનારસીદાસજીએ લખ્યું છે, કબીર સાહેબે લખ્યું છે, અખાજીએ લખ્યું છે, તે બધા પદ અને ગ્રંથનો પરિચય રાખવો. એ બધામાં સૌથી સર્વોત્કૃષ્ટ સાધન તો સત્પુરુષનો સમાગમ છે, જેને આપણે ઘણીવાર પરમ સત્સંગ કહીએ છીએ. તે પણ તે ન હોય તો જે સત્પાત્ર હોય અથવા તો જે સરખે સરખા હોય, સમકક્ષ હોય અથવા પોતાનાથી થોડા અધિક ઓછા હોય, તો પણ દશાવાન વૈરાગી જીવોનો સમાગમ પણ આત્મભાવની ઉન્નતિ કરે છે, માટે તે રાખવું. અમારા સમાગમનો અંતરાય જાણી ચિત્તને પ્રમાદનો અવકાશ આપવો યોગ્ય નહીં. આ અંતરાય છે, ભગવાન તો નહીં પધારે, કૃપાળ દેવ તો નહીં આવે, અથવા તો હમણાં શું કરવું, તો એ જે સમય છે એમાં મનને નબળું રાખવું નહીં, એટલે કે પ્રમાદનો અવકાશ આવવા દેવો નહીં, પ્રમાદ કરવો નહીં, આળસને આવવા દેવી નહીં. પ્રમાદ તો બધી રીતે છે, સ્વરૂપનું વિસ્મરણ એ પણ પ્રમાદ છે, તો એ કરવાનું નથી. પરસ્પર મુમુક્ષુ ભાઈઓએ જે સમાગમ થાય છે તે અવ્યવસ્થિત થવા દેવો યોગ્ય નથી, એટલે કે નિયમિતતાપૂર્વક વ્યવસ્થિત રીતે જે કરતા હતા તેમ કરવા જેવું છે. આજે નહીં કાલે નહીં, આજે મને નહીં ફાવે, કાલે આપને નહીં ફાવે, પરમ દિવસે ત્રીજાને નહીં ફાવે, આજે તો આમ છે, કાલે તો આમ છે, આ પ્રસંગ આવે છે, તો પ્રસંગ
પ્રસંગ આપણે એક મોટો પ્રસંગ જ છે અને એ સત્સંગ જેવો કોઈ મોટો પ્રસંગ નથી, તો એ કરવા જેવું છે, એની ઉપેક્ષા કરવા જેવું નથી. કામનાપૂર્વક પ્રવૃત્તિ યોગ્ય નહીં, પરાણે કરવી પડે એટલી જ પ્રવૃત્તિ કરવાની છે, ઈચ્છા વધારવાની નથી, લાંબો લોભ રાખવાનો નથી. એમ વિચારી જેમ બને તેમ અપ્રમત્તતાને, પરસ્પર સમાગમને, નિવૃત્તિના ક્ષેત્રને અને પ્રવૃત્તિના ઉદાસીનપણાને આરાધવા. કહી દીધું કે તમારે શું કરવા જેવું છે, આળસ પ્રમાદમાં જવા જેવું નથી, અને સમાગમ કરવો અને વ્યવસ્થિત કરવો, નિયમિત કરવો, અને ઈચ્છા હંમેશા નિવૃત્તિની રાખવી. હવે પોતાની વાત, જે પ્રવૃત્તિ અત્ર ઉદયમાં છે તે બીજે દ્વારેથી ચાલ્યા જતા પણ ન છોડી શકાય એવી છે, વેદવા યોગ્ય છે, માટે તેને અનુસરીએ છીએ, તથાપિ અવ્યાબાદ સ્થિતિને વિશે જેવું ને તેવું સ્વાસ્થ્ય છે. ધન્ય છે ભગવાન કે અત્યારે તો અમારી પ્રવૃત્તિ જે ઉદયમાં છે તે જ છે, ઉપાધિ જોગ, ઉપાધિનો ભીડો બરાબરનું છે, ફસાયા જ છીએ, અટવાયેલા જ છીએ, બંધાઈ ગયેલા છીએ. બીજું જો બારણું હોય તો બીજે દ્વારેથી ચાલ્યા જઈએ પણ એ જઈ શકાય એવું નથી. જ્યાંથી એન્ટ્રી થઈ ત્યાંથી જવાય તો કે એમ પણ નથી, જ્યાંથી પ્રવેશ્યા ત્યાંથી જ એક્ઝિટ છે નથી, એકેય રીતે નથી, બીજું બારણું પણ નથી. એટલે અમારે અત્યારે નિરૂપાયતા છે, છૂટકો જ નથી, અનુસરીએ છીએ તો પણ, તથાપિ અવ્યાબાદ સ્થિતિ છે. અવ્યાબાદ સ્થિતિ કોને કહેવાય? તો કે આત્માનું અવ્યાબાદ સ્વરૂપ છે, એમાં કોઈ મિનમેક નથી. જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી, અદ્ભુત આશ્ચર્ય છે. એટલે અવ્યાબાદ છે, અમારા આત્માને કોઈ બાધા પીડા પહોંચાડી શકે તેવું નથી. અમારું અવ્યાબાદ સુખ આત્માનું છે, અમારી પાસે જ છે. આ સત સ્વરૂપ દર્શિતાની બલિયારી છે, સંકેતનું બળ છે, સમ્યક દર્શનની બલિયારી છે. એ કૃપાળદેવ અંતરંગમાં, અંતરમાં જેમ છે તેમ શીતલીભૂત રહી શક્યા છે. એને ઉપાધિ અડતી નથી, નડતી નથી, છે, નિવૃત્તિ નથી એમ લાગ્યા કરે છે, તેમ છતાં પણ વિશેષ અપરાધીની પેઠે ઉપાધિનો યોગ આરાધ્ય જાય છે. પણ પોતાને છૂટવું જ છે, છૂટેલું જ છે, અને આ બધું એક વખત છોડી દેવું છે. અત્યારે જેવું ને તેવું સ્વાસ્થ્ય છે, અમારા આત્મ પરિણામ સ્વસ્થ જ છે. સ્વ આત્મા, આત્મામાં જ ઉભેલા બેઠેલા છીએ. સ્વાસ્થ્ય એટલે આપણે હંમેશા શારીરિક સ્વાસ્થ્ય જ વિચારીએ છીએ કે આપની સ્વસ્થતા સારી હશે, કે તબિયત સારી છે ને તો સ્વસ્થતા છે ને. અહીંયા કૃપાળુદેવને વ્યવહારિક સ્વાસ્થ્યની વાત નથી, પારમાર્થિક સ્વાસ્થ્ય છે, કે જે છે તે અમારા આત્માને કોઈ કાંઈ બિગાડી બગાડી શકતું નથી. કેમ કે આત્માનું મહાત્મ્ય ક્યારેય ભૂલતા નથી, આત્માનું વિસ્મરણ ક્યારેય થતું નથી. એટલે કે સમ્યક દર્શન હોવાથી, આત્મજ્ઞાન હોવાથી, જ્ઞાની હોવાથી એમને આ બધું વેદી શકાય છે, સુપેરે વેદી શકે છે. એમને એ માત્ર જાણનાર તરીકે રહી શકે છે. એ જ્ઞાની વેદતા નથી, પણ જાણનાર રહે છે, જ્ઞાતા દ્રષ્ટા રહે છે. છેલ્લો પેરેગ્રાફ, આજે આ આઠમો પત્તો લખીએ છીએ. કૃપાળદેવે પોસ્ટકાર્ડમાં જવાબ આપવાની શરૂઆત કરી છે. એક પોસ્ટકાર્ડ, બીજું પોસ્ટકાર્ડ, ત્રીજું પોસ્ટકાર્ડ, ચોથું પોસ્ટકાર્ડ, એમ આઠમું પોસ્ટકાર્ડ છે, અને આ પોસ્ટકાર્ડમાં આ લગભગ આઠ પેરેગ્રાફનું પત્ર પૂરો થાય છે. એટલે એવી રીતે જ ખરેખર આઠ પત્રો છે. ઓરિજિનલ પત્રો આપી કદાચ દર્શન કર્યા હોય તો એમ જ છે, એ આઠે આઠ પોસ્ટકાર્ડ છે. અને આ કૃષ્ણદાસભાઈને એક જ દિવસે, એક પછી એક, આપણે જેમ પાનું ફેરવીએ કે બદલીએ અથવા તો ઉપર નીચે લખીએ, તેવી રીતે એમણે આવી રીતે આઠ પોસ્ટકાર્ડમાં આઠ પેરેગ્રાફ લખ્યા છે. તે સૌતમ સર્વ જિજ્ઞાસુ ભાઈઓને વારંવાર વિચારવાને અર્થે લખાયા છે. એમને નથી લખ્યા, આટલી કૃપા કરી છે તો વિચારવા માટે કરી છે. ચિત્ત એવા ઉદયવાળું ક્યારેક વર્તે છે? કોઈક વાર આવો ઉદય આવી જાય છે તો અમે આટલું લખી શકીએ છીએ. આજે તેવો અનુક્રમે ઉદય થવાથી તે ઉદય પ્રમાણે લખ્યું છે. અમે સત્સંગની તથા નિવૃત્તિની કામના રાખીએ છીએ તો પછી તમ સર્વેને રાખવી ઘટે એમાં કંઈ આશ્ચર્ય નથી. અમારા જેવાને કૃપાદેવ કહે છે, પછી આપણે ઉમેરી દેવાનું છે કે એવા જ્ઞાનીને, પ્રભુને, ભગવાનને, પરમાત્માને, આવા તીર્થંકર કોટીના પુરુષને પણ એમ થાય કે સત્સંગ હોય તો સારું, કે સત્સંગને ઈચ્છીએ છીએ, તો પછી તમને બધાને સત્સંગની કામના કે ઈચ્છા રહીએ એમાં નવાઈ નથી, આશ્ચર્ય નથી, સ્વાભાવિક છે. અમે અલ્પારંભને, અલ્પ પરિગ્રહને, વ્યવહારમાં બેઠા પ્રારબ્ધ નિવૃત્તિ રૂપે ઈચ્છીએ છીએ. અમારે કંઈ હવે વધારે જોઈતું નથી, અલ્પ આરંભને, અલ્પ પરિગ્રહને જ માનીએ છીએ અને તેમાં જ રહીએ છીએ. મહત આરંભ અને મહત પરિક્રમા પડતા નથી. મોટા મોટા કાર્ય, મોટી મોટી પ્રવૃત્તિ, મોટા વ્યવસાય, મોટા આરંભ અને મોટા પરિક્રમા પડતા નથી, તો પછી તમારે તેમ વર્તવું ઘટે એમાં કંઈ સંશય કર્તવ્ય નથી.
પોતાના ઉપરથી જ દૃષ્ટાંત બેસાડ્યું છે કે અમને કંઈ થોડું ઘણું કરીએ છીએ તો તમારે શા માટે બધું વ્યવસાય વેપાર વાણિજ્ય બધું વાપરવું જોઈએ, વધારવું જોઈએ. અત્યારે સમાગમ થવાના જોગનો નિયમિત વખત લખી શકાય એમ સૂચતું નથી, એ જ વિનંતી. એટલે કે ખરેખર ક્યારે મળશે તે કહી શકાતું નથી. અહીંયા પત્ર પૂરો થઈ જાય છે. અંતમાં પરમાત્માની વચન વિલાસે અતિ સ્તુતિ કરનારા વિદ્વાનો થો કે થો કજો બ્રહ્માનંદ સુધા સાગરના સ્નાનથી ભવ સંતાપત જેહા વિરલા કો કજો જય શ્રી સદગુરુ રાજચંદ્ર દયો દધી આપા પર પર અતિ કર્યો ઉપકાર જો ખોટી ઉપાય પણ બદલો દેવાય નહીં પરમ પદ દર્શાવી દ્યો સહકાર જો સજાત્મ સંપ્રદાય.